બ્રજમાં અમે વારંવાર જઈ શકીએ. આ વાત નીકળી, હમણાં પૂર્વમાં એનાઉન્સમેન્ટ પણ થયું હતું, આ બધા જાણો છો. અધિક માસ માં બ્રજ બેઠક યાત્રા છે, બ્રજ યાત્રા છે, કથા નું આયોજન અશ્વતર્ષદ પુથીજી બિરાજે એવો મનોરથ છે. અને અમુક લિમિટેડ વૈષ્ણવને લઈને કે અધિક માસ છે તો પુરુષોત્તમ માસમાં એક વીક બ્રજવાસ કરીએ, અધિકમાં એનાથી અધિક બ્રજથી અધિક બીજું શું હોઈ શકે? તો અધિક માસમાં અધિક બ્રજ યાત્રા. તો બસ આપણે બધા સમય કાઢીએ અને આ અધિક માસમાં 20-28 જૂન જે છે અઠવાડિયું આપણે બ્રજ યાત્રા કરીએ, સત્સંગ કરીએ, એ મનોરથ એ વિનંતી ઠાકુરને કરીએ. બસ પ્રભુ પ્રેરણા કરો, અમે આ બ્રજમાં જઈ શકીએ. તો માંગવું હોય તો આવી કંઈક અલૌકિક વસ્તુ પ્રભુથી માંગી. તો શ્રીમદ ભાગવત નિષ્કામ ભક્તિ એનો મુખ્ય વિષય 3 શ્લોકમાં કે આ ભાગવત કેવું છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બતાવ્યું કે આ જે પ્રથમ સ્કંદના જે 3 શ્લોક છે, પ્રથમ શ્લોક એ બીજ છે, બીજો શ્લોક એ વૃક્ષ છે, અને 3 શ્લોક એ ફળ છે. નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ શુક મુખાદ મિત દ્રવ સૈલમ પીબત ભાગવતમ રસમાલયમ મહુરહ રસિકા ભૂવિભા. નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ, નિગમ એટલે વેદ, વેદ ઉપનિષદ બધાનું સાર રૂપ છે આ શ્રીમદ ભાગવત. ગલિત ફલ છે, શુકમુખાદ મિત્ર તપ સંયુતમ, એક તો વેદોના સાર રૂપ છે અને શુક દ્વારા આ ગવાયેલું છે, શુક દ્વારા આનો વિસ્તાર થયો છે. હા, કહેવાય ને કે જે ફલમાં શુક ચાંચ લગાવે એ ફળ બહુ મીઠું, અથવા બહુ મીઠું એમાં શુક ચાંચ લગાડે, જે પણ માન્યતા હોય. તો આ ફળ એવું છે કે શુકદેવજીએ પોતાના મુખારવિંદથી આનો વિસ્તાર કર્યો, આનો પ્રચાર કર્યો. તો આવો મીઠું ફળ પીબત, અને પીવો, ફળને ખવાય કે પીવાય, ફળને ખવાય, પણ આ રસયુક્ત છે એટલે આને પીવો. પણ આ કેવી રીતે પીવાનું? આ મોઢાથી નથી પીવાનું, આ કાનથી પીવાનું છે. પીબત ભાગવતમ રસમાલયમ, એક અર્થ રસમાલયમ, રસથી ભરેલું. અને શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સુંદર વ્યાખ્યા કરી, રસમ આલય, આ આલય, રસમ આલય, આલય એનું જો સંધિ વિચ્છેદ કરીએ તો આ એટલે લય, મુક્તિના અર્થમાં છે આનો અર્થ. તો આનો મતલબ તુચ્છ, અને લય એટલે મુક્તિ. તો આ ફળ કેવું છે કે જેની આગળ મુક્તિ પણ તુચ્છ છે. આ યાની તુચ્છ ઓર લય યાની મુક્તિ. તો યે ફળ એસા હૈ કે મુક્તિ ભી જિસકે આગે તુચ્છ હૈ, તો એસા પરમ ફળ ઇસકા નિરંતર ભૂવી મુહ રહો રસિકા ભૂવી ભાવુ કા. આ રસ ક્યાં મળે છે? ભૂવી, આ ભૂમિ પર જ મળે છે, બીજે ક્યાંય લોકમાં નહીં. હા, ભારતની, ભારત સુકામ શ્રેષ્ઠ છે કારણ કે ભારતમાં ભાગવત છે, ઇસલિયે યે ભારત શ્રેષ્ઠ હૈ. ભારતે ભૂષણ ભૂત લેત, ભારત અદ્ભુત હૈ. ક્યું? ક્યોંકિ યે ભારત મેં ભાગવત બિરાજ રહી હૈ. ભૂવી, આ ભૂમિ પર જ છે, બીજે ક્યાંય લોકમાં નથી. આ ભારતની સ્પેશિયાલિટી, બધી જગ્યાની સ્પેશિયાલિટી હોય ને, ભાઈ સુરતની ધારે, અહીંના ગીરના આંબા, મથુરાના પેડા, તો ભાઈ ભારતની શું છે વખાણાયેલું, શું છે વસ્તુ મુખ્ય? તો કે ભાગવત, આ એની વિશેષતા છે. તો નિરંતર રસિકજનો આ ભાગવતનું પાન કરે છે,
અને સાચો બુદ્ધિશાળી વ્યક્તિ એ જ છે કે આ રસનું નિરંતર પાન કરે, ને તો એ બુદ્ધિ કેવળ લૌકિક વિષયોમાં લાગેલી હોય તો પછી એ મનુષ્ય મનુષ્ય કહેવાના લાયક નથી, એ પશુના સમાન છે. એક વાર એક આમ્ર કે પેડ પે, ઓર પેડ કી ભી સબસે ઊંચી ડાલી પે, એક ગિદ્ધ આકર બેઠા, ઓર ગિદ્ધ આકર બેઠા ઓર ઉપર સે બેઠ કે ક્યા દેખને લગા, શિકાર, કહીં કુછ ઉસકો મિલ જાય, શિકાર કો ઢૂંઢને લગા. ઉસી આમ્ર કી પેડ કી ઊંચી ડાલી પર એક ચીલ આકર બેઠા, वो चील ऊंची डाली पर बैठ के क्या देखने लगा, कहीं मुशक मिल जाए, कहीं सर्प मिल जाए तो वो देखने लगा. उसी आम्र के पेड़ की ऊंची डाली पर एक कबूतर आकर बैठा, और कबूतर आकर बैठकर उस डाली पे से क्या देखने लगा, कबूतरी को ढूंढने लगा. उसी आम्र के पेड़ की ऊंची डाली पर एक शुक आया, और शुक आया, शुक ने क्या किया, उस पेड़ की परिक्रमा लगाई, गोल घुमा, और जहां उसने मीठा फल देखा उस मीठे फल में चोंच मारी, थोड़ा सा रस उसने ले लिया और रस पिया, और वो ही रस नीचे गिरा तो जितने भी जीव जंतु थे वह रस उसको मिल गया. तो ये आम्र की पेड़, तो यह शरीर वह पेड़ के जैसा है, और ऊंची डाली यानी बुद्धि, तो ये जो जीव, कई जीव ऐसे होते हैं कि आम्र रूपी पेड़ यानी ये शरीर पर आकर, शरीर में आके बुद्धि रूपी ऊंची डाली पर बैठकर केवल अपने स्वार्थ को ढूंढते हैं, केवल अपने उदर भरने के लिए जी रहे हैं. तो वो व्यक्ति कैसे हैं, गिद्ध के समान. कई व्यक्ति ऐसे होते हैं कि इस पेड़ की ऊंची डाली पर बैठकर, बुद्धि रूपी ऊंची डाली पर बैठकर क्या देखता है, उसके कामेंद्रियां, उसकी जो इच्छाएं, बस उसको पूर्ण करने की लालसा उसको लगे रहती है. ध्यानेंद्रियां, कामेंद्रियों को जो पूर्ण कर रहा है वह व्यक्ति वह चील के समान है. कुछ व्यक्ति ऐसे होते हैं कि बुद्धि रूपी ऊंची डाली पर बैठकर केवल दूसरों के शरीर को ही निहारता है, कामिनी कंचन को देखता रहता है, वह व्यक्ति वह कबूतर के समान है. और कोई व्यक्ति ऐसा होता है कि बुद्धि रूपी ऊंची डाली पर बैठकर, वह डाली से थोड़ा नीचे उतरकर आत्मा रूपी जो पे फल है वह फल का आस्वादन लेता है, जो आत्मा में खिले हुए फल का आस्वादन लेकर खुद भी उसका पान करता है और दूसरों को भी कराता है, वह सुखदेव के समान है. वह सुखदेव के समान है. हम किस कैटेगरी में आते हैं, हम सोच लें, ये बुद्धि रूपी ऊंची डाली पर बैठ के हम क्या देख रहे हैं, अपने उदर भरने का, या अपने ध्यानेंद्रिय कामेंद्रिय, या कंचन कामिनी को निहार रहे हैं, या आत्मा में खिले हुए फल का आनंद का आस्वादन ले रहे हैं. तो यह परम फल निरंतर, नितराम पिबत्वम, निरंतर यह श्रीमद् भागवत का पान करो. यह रस युक्त है, रसमा, रसमा इति राधा, माम इंदिरा लोकमातम अमरकोश, राधा जी स्वामी जी इसमें विराज रही हैं, इसलिए ये रस युक्त है. श्रीमद् भागवत ने उत्तम फल सूत जी बतावे छे, अने पछी आगळ भगवान ना 24 अवतारों नु ज्ञान सूत जी शौनक आदिओ ने कराव्यो, अने चार प्रकारना जे प्रश्नों भागवत संबंधी शौनकादियों जे पूछेला हता, एना उत्तर मा व्यास जी ना प्रागट्य नी कथा संभळावी, ब्रह्मा जी ना वशिष्ठ, वशिष्ठ ना शक्ति, शक्ति ना पराशर, अने पराशर अने सत्यवती थी भगवान ना अंश रूप थी ज्ञाना अवतार एवा व्यास जी नो जन्म थयो.
बोलिए श्री व्यास जी भगवान की। आ भगवान ना ज्ञान अवतार छे, એટલે 70 पुराणों नी रचना करी, वेदों ना विभाग कर्या, महाभारत जेवा दिव्य ग्रंथ नी रचना करी, तो पण मन ने शांति मळे, मन अशांत छे, मन ने शांति न मळी, विचारवा लाग्या कंईक बाकी रही गई, तृप्ति न थई, विचारवा लाग्या, चिंतन करवा लाग्या, एज समय नारद जी त्यां पधार्या, नारद जी नो एनी साथे संग सत्संग थयो। नारद जी कह्यु, व्यास जी मारू एवुं मानवुं छे के ज्यार सुधी जीव भगवानना निर्मल गुणोनुं गान नथी करतो, श्रवण कीर्तन नथी करतो, त्यार सुधी जीवने शांति नथी मळती। आपे धर्म अर्थ काम मोक्षनुं निरूपण करवा माटे सुंदर ग्रंथोनी रचना करी, पण भगवानमां प्रेम जागृत थाय एवो कोई आप भक्ति ग्रंथनी आपे भक्ति शास्त्रनी रचना नथी थई, अने मने लागे छे एना लीधे ज आपनुं मन अशांत छे। आप एम करो, भागवत नी रचना करो। अने ए जे नारद जी ने एमना पिता पासे थी जे चतुश्लोकी भागवत जे मल्यु हतु, ए चतुश्लोकी भागवत नारद जी ने आप्यु, व्यास जी ने आप्यु। व्यास जी ए श्रवण कर्यु अने पछी हवे आज्ञा करी के हवे आप आनो विस्तार करो। विस्तार कर्यो एटले व्यास, आ चार श्लोको नो ज विस्तार छे एटले व्यास कहेवाय। व्यास जी बैठा समाधि में, भागवत नो अनुभव थयो। त्रण भाषाओ आ श्रीमद भागवत नी छे, लोक भाषा, परमत भाषा अने समाधि भाषा। श्री महाप्रभु जी ए समाधि भाषा ने प्रमाण रूपे स्वीकारी छे। मन में संतोष थयो, हवे विचार्यु के आ भागवत नो प्रचार थवो जोईए। पण आ भागवत नो प्रचार करे कोण, કે આ તો મારો પુત્ર શુક જ કરી શકે। હવે સુખદેવજી તો એમને છોડીને વયા ગયા હતા, તો અમુક બહુ એવા જેણે પુણ્ય કર્યા હતા એવા અમુક એમના શિષ્યોને ભાગવતના અમુક શ્લોકો શીખવાડ્યા। હવે આ શિષ્યો વનમાં જતા સંહિતા લેવા માટે, તો ત્યાં ગુરુજીએ બતાવેલા એ શ્લોકોનું આવર્તન કરતા આવર્તન કરતા હતા, જોર જોરથી શ્લોક બોલી રહ્યા હતા, ત્યાં જ સુખદેવજી આ શ્લોક સાંભળ્યો। बर्हावीणं नटवर वपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः सनकतपिशं वैजयन्तीं च मालां रन्ध्रान्वेणोदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं राविशद्गीतैः। आ श्लोक सांभळ्यो, श्लोक सांभळता ज एटले लालाई थया के केवो सुंदर बाळक छे। बरहा पीड़म नटवर वपुहु, सुंदर नटवर स्वरूप छे, मोर पंख धारण करेलू छे, वैजंती माला धरावेली छे, पीतांबर धरावेलू एवो सुंदर बाड़क। ए बाड़क में एमनी आसक्ति थई, तो पाछू मनने सावधान कर्यो के क्यांक आसक्ति थशे तो आसक्ति पाछू बंधन नु कारण बनशे, ने बंधन ए जन्म मृत्यु नु कारण बने छे। सावधान थया, मन ने रोक्यो, त्यां ज बीजो श्लोक सांभळ्यो। अहो बकीयम स्तनकाल कूटम जिंघास्य पाया यदप्य साधु लभे गतिम्यादुचितां ततोऽन्यं कम्बा दयालु शरणं प्रपन्ने। बीजा श्लोक में भगवान ना औदार्य स्वभाव नु वर्णन करवामां आव्यु के पूतना जारे द्वेष भाव थी भगवान ने मारवा माटे ब्रज में आवी, तो भगवाने ए द्वेष भाव थी आवेली पूतना ने पण माता समान स्थान आपी दीधो, एनो उद्धार कर्यो, एवुं भगवान नो स्वभाव छे। श्री महाप्रभु जी आज्ञा करे छे के आ बे श्लोक अने एना अलावा बीजा वृत्रासुर चतुश्लोकी ना पण बे श्लोक सांभळ्या। अमुक आचार्यो ने एवुं मानवुं छे के आ बे श्लोक सांभळीने सुखदेवजी व्यास जी पासे आव्या, तो ए चार श्लोको सांभळीने सुखदेव ए ऋषि कुमारो पासे आव्या, पूछ्यु आ श्लोक सेना छे, क्या ग्रंथ शास्त्र ना छे, કહ્યું કે આ ભાગવત ના છે, કે હજી અમને શીખવાડો સંભળાવો, કે અમને તો આ બે ચાર શ્લોક જ આવડે છે, આપને જાણવું હોય તો આપ વ્યાસજી પાસે જાઓ। અને હવે એ સુખદેવજી જે પિતાને છોડીને વયા ગયા હતા, એ સુખદેવજી આ ભાગવત ના શ્લોકોને સાંભળીને જ પોતાને રોકી ન શક્યા અને વ્યાસજી પાસે ગયા, અને વ્યાસજીને જઈને કહ્યું, હે પિતાજી, આપ જો મને કંઈ યોગ્ય જાણતા હો, અધિકારી માનતા હોય, તો મને ભાગવત જાણવું છે, આપ કૃપા કરો મને ભાગવત શીખવાડો। અને પછી વ્યાસજીએ એ જે ભાગવત જેમને સમાધિમાં અનુભવ કર્યો હતો, એ ભાગવત એ સુખદેવને આપ્યું, અને
હવે શુકદેવે એ રસનું પાન કર્યું, આનંદિત થઈ ગયા. અને આનંદિત થયા અને એ રસમગ્ન બનીને એ ક્યાં ગયા? પરીક્ષિતજી પાસે. ગંગાજીના તટ પર પરીક્ષિતજી બેઠા હતા અને એ રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં.